ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે જોયું હતું કે વોલ્ટર તેના સખત પ્રયત્નો અને મહેનતના અંતે ચાલતો થઈ જાય છે અને તેના રાજ્યની વિવિધ ઊંચા કૂદકાની સ્પર્ધામાં તે ભાગ લે છે અને સફળ થાય છે. ફ્રેન્ડ્સ, ડોક્ટર પણ જેના માટે ના કહી ગયા હતા કે આ છોકરો હવે ક્યારેય પોતાના પગ પર નહીં ચાલી શકે તે પણ નવાઈ પામે છે, તેમને પણ ખૂબ જ આશ્ચર્ય થાય છે. આ વોલ્ટર આગળ કઈ સફળતા પ્રાપ્ત કરે છે તે હવે આજે આપણે જોઈશું. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફ્રેન્ડ્સ, તમને ઓલિમ્પિક સ્પર્ધા વિશે ખ્યાલ છે? ફ્રેન્ડ્સ, આ સ્પર્ધા ઇન્ટરનેશનલ લેવલે થાય છે. ફ્રેન્ડ્સ, આ ઓલિમ્પિક સ્પર્ધામાં આખા વિશ્વમાંથી ઘણા બધા દેશોમાંથી ઘણા બધા ખેલાડીઓ ભાગ લેવા માટે આવે છે. આ સ્પર્ધામાં હજારો રમતો રમાડવામાં આવે છે અને કેટલાય ખેલાડીઓ અહીં ભાગ લે છે. દરેક દેશના ચુનંદા ખેલાડીઓ અહીં આ સ્પર્ધામાં ભાગ લે છે અને તેમની વચ્ચે મુકાબલો થાય છે. આ ઓલિમ્પિક સ્પર્ધા દર 4 વર્ષે યોજવામાં આવે છે. ફિનલેન્ડ દેશના હિલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી ઘણી બધી ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાઈ ગઈ છે અને દર વખતે આ ઓલિમ્પિક સ્પર્ધા અલગ અલગ જગ્યાએ યોજવામાં આવે છે, અલગ અલગ દેશમાં તેનું આયોજન કરવામાં આવે છે. અહીં 15મી ઓલિમ્પિક સ્પર્ધાની વાત કરવામાં આવી છે. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધા ફિનલેન્ડ નામના દેશમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે હિલસિંકી નામના શહેરમાં યોજાઈ હતી. આમાં જુદા જુદા દેશના ઘણા હરીફોએ ભાગ લીધો. ફ્રેન્ડ્સ, આપણે આગળ કહ્યું તે પ્રમાણે અહીં ઘણા બધા દેશોમાંથી હરીફો આવે છે અને સ્પર્ધામાં ભાગ લે છે. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ત્યારે આજે 15મી ઓલિમ્પિક સ્પર્ધા હતી તેમાં અમેરિકા દેશે તેના તરફથી વોલ્ટરને આ સ્પર્ધામાં ઉતાર્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમોત્સવ. ફ્રેન્ડ્સ, આપણે આગળ પણ વાત કરી કે ઓલિમ્પિકમાં ઇન્ટરનેશનલ લેવલ એટલે કે આખા વિશ્વના જેટલા પણ દેશો છે તેના બધા જ ખેલાડીઓ ભાગ લેવા માટે આવે છે. એટલે કે આ ઘણો મોટો રમોત્સવ છે અને અહીં શિયાળું અને ઉનાળું એવી ઘણી બધી રમતોનું અહીં આયોજન કરવામાં આવે છે. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ફ્રેન્ડ્સ, આપણે આગળ વાત કરી તે પ્રમાણે વિશ્વના ઘણા બધા દેશોમાંથી બધા ખેલાડીઓ અહીં ભાગ લેવા માટે આવે છે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ફ્રેન્ડ્સ, આ જે ઓલિમ્પિકની સ્પર્ધા છે એ આખા વિશ્વમાં સૌથી મોટી સ્પર્ધા ગણાય છે અને આવી સૌથી મોટી સ્પર્ધામાં કોઈ ખેલાડી વિજય થાય તો વિચારો તેનું કેટલું મૂલ્ય કહેવાય, બરાબર ને? તેથી દરેક ખેલાડીના જીવનમાં આ ઈચ્છા હોય છે કે એ આવી ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લે અને વિજેતા બને, જેથી તેનું નામ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ જાય. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. હવે અહીં ઊંચી કૂદની સ્પર્ધા ચાલી રહી છે અને ત્યાં મેદાન ઉપર વોલ્ટર આવે છે. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. આ વોલ્ટર સાથે બીજા જે હરીફાઈમાં ભાગ લેવા માટે ખેલાડી આવ્યા હતા તેમાં સૌથી વધારે ઊંચાઈ વોલ્ટરની જ હતી. વોલ્ટરની ઊંચાઈ 2 મીટર અને 5 સેન્ટીમીટર હતી. જગતના ચુનિંદા હરીફો એની સામે ખડા હતા. આખા વિશ્વમાંથી ચુનિંદા એટલે કે ચુનાઈને આવેલા હરીફો એની સાથે ઊભા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો તે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં. ફ્રેન્ડ્સ, અહીં જે વોલ્ટર સાથે હરીફો ઊભા હતા તે અલગ અલગ દેશના વિજેતા જ હરીફો હોય ને? દરેક દેશ પોતાના સૌથી શ્રેષ્ઠ ખેલાડીને અહીં ભાગ લેવા માટે મોકલે, પણ વોલ્ટર તો પહેલેથી નક્કી કરીને જ આવ્યો હતો અને તેનો તો સિદ્ધાંત હતો કે તે ક્યારે પણ નિરાશ થતો નથી, હતાશ થતો નથી અને કોઈ પણ કામને છોડતો નથી. કામ પાર પાડીને જ અટકવું, કોઈ પણ કામ પૂરું થાય પછી જ તે અટકતો. વોલ્ટરે કસાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. વોલ્ટર તો કોઈ પણ જાતની મદદ લીધા વગર સૌથી ઊંચો કૂદકો લગાવવા માટે દોડે છે અને કૂદકો લગાવે છે. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો અને ત્યારબાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવે છે અને આ વોલ્ટર સૌથી પહેલો આવે છે. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિકમાં સ્પર્ધામાં
નવો વિક્રમ સ્થાપ્યો. એ પહેલો આવ્યો એટલું તો બરાબર, પણ એનાથી પણ ઉપર તેણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો, કે જેટલો ઊંચો કૂદકો આજ સુધી કોઈએ પણ આ ઓલિમ્પિક સ્પર્ધામાં લગાવ્યો નહીં હતો. એટલે કે એણે એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો. ફ્રેન્ડ્સ, આ વોલ્ટરે જે આગળ મનમાં વિચાર્યું હતું જ્યારે ચાલી નહીં શકતો હતો કે હું ચોક્કસ એક દિવસ ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ અને આખા વિશ્વમાં સૌથી ઊંચો કૂદકો લગાવનાર બનીશ, તે ખરેખર આજે એને સાર્થક કર્યું. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. આજે 15મી ઓલિમ્પિક સ્પર્ધા હતી તેના પહેલા જ દિવસે એક નવો વિક્રમ, એક નવી ઊંચાઈ, નવું સ્થાન પ્રાપ્ત કરનાર વોલ્ટર ડેવિસ બને છે. એને સુવર્ણ ચંદ્રક મળ્યો. ફ્રેન્ડ્સ, આજે ઓલિમ્પિક સ્પર્ધા થાય છે તેમાં 3 સ્થાન આપવામાં આવે છે. જે 3જા સ્થાન પર આવે છે તેને બ્રોન્ઝ મેડલ, ત્યારબાદ 2જા સ્થાન પર આવે છે તેને સિલ્વર મેડલ, અને જે 1સ્થાન પર એટલે કે 1લા સ્થાન પર આવે છે તેને ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણ ચંદ્રક મળે છે. તો અહીં આ વોલ્ટરને સુવર્ણ ચંદ્રક ગોલ્ડ મેડલ મળે છે. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. સૌ ખૂબ જ તાળી વગાડે છે અને આખું વાતાવરણ તાળીઓના ગડગડાટથી ભરાઈ જાય છે. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. આખી દુનિયામાં વોલ્ટરે જે સિદ્ધિ મેળવી તે પ્રખ્યાત થઈ ગઈ અને વોલ્ટરનું નામ ખૂબ જ માનભેર લેવામાં આવ્યું. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો અને દરેક જણ આ વોલ્ટરે જે મહેનત કરી તેના માટે તેનો આદર કરે છે. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. ફ્રેન્ડ્સ, વોલ્ટર આ ઓલિમ્પિકમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને અટકી જતો નથી, પણ ત્યાર પછી પણ આનાથી ઊંચા ઊંચા એક કૂદકા લગાવતો રહે છે. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. કોઈક બીજી જગ્યાએ જે સ્પર્ધા યોજાઈ હતી ત્યાં તો તેને ઓલિમ્પિક કરતાં પણ ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. ફ્રેન્ડ્સ, આપણે જોયું કે વોલ્ટર પોતાનું જીવન કેવી રીતે પસાર કરે છે. તે ખરેખર સાચા અર્થમાં તે પોતાના જીવનમાં પણ વિજેતા બને છે અને રમતના મેદાનમાં પણ વિજેતા બને છે. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. ફ્રેન્ડ્સ, તમે જોયું કે વોલ્ટર પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરે છે, તે કેટલી મહેનત કરે છે, બરાબર ને? જેના માટે ડોક્ટર પણ એવું કહેતા હતા કે તે ક્યારે પણ ચાલી શકશે નહીં, છતાં પણ તે પોતાની મનની શ્રદ્ધાથી, મનની તાકાતથી આગળ વધે છે, ખૂબ જ મહેનત કરે છે અને આખી દુનિયામાં સૌથી ઊંચો કૂદકો લગાવનાર માનવી બને છે, બરાબર ને ફ્રેન્ડ્સ? એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. આપણે આગળ જ વાત કરી હતી કે ઘણા બધા તમે અપંગ લોકોને જોયા હશે કે જે ભીખ માંગે છે, કે જેઓ પોતાને અશક્ત એટલે કે એમનામાં શક્તિ નથી તેવું બતાવે છે અને લાચાર બની જાય છે. તો અહીં વોલ્ટર પોતાના મનથી નિશ્ચય કરીને આવું લાચારી ભર્યું અને અસહાય ભર્યું જીવન જીવા માંગતો નથી. વોલ્ટર હંમેશા પોતાના મનમાં અડગ શ્રદ્ધા રાખે છે કે તે ચોક્કસ જ ચાલી શકશે અને તેના માટે તેને જેટલી પણ મહેનત કરવી પડે તેટલી તે મહેનત કરે છે. આમ કોઈના સહારે જીવન જીવવું કે લાચાર ભર્યું બની રહેવું એવું એ સ્વીકારવા તૈયાર થતો નથી. એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. તે હંમેશા આ વસ્તુને યાદ રાખે છે કે જો એ પોતે હિંમત ના હારશે તો એ જે પણ ધારે છે તે ચોક્કસ જ કરી શકશે અને ખરેખર એ એવું કરીને બતાવે છે. ફ્રેન્ડ્સ, આ વોલ્ટરનું જીવન તો સાહસ, હિંમત અને પ્રેરણાથી ભરપૂર હતું. તેના જીવનની સ્ટોરી સાંભળીને જ આપણામાં જાણે એક નવો આત્મવિશ્વાસ જાગે છે. આપણે જોયું કે આ વોલ્ટર ક્યારેય હિંમત નથી હારતો, તે પોતાનામાં હંમેશા વિશ્વાસ રાખે છે. તો તેવી જ રીતે આપણે પણ આપણામાં હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ એવું મને લાગ્યું. આ વોલ્ટરની સ્ટોરી ઉપરથી મને લાગે છે કે મન કે હારે હાર, મન કે હારે હાર, મન કે જીતે જીત. એટલે કે ફ્રેન્ડ્સ, જો આપણે મનથી વિચારી લઈએ કે આ કાર્ય મારાથી નહીં થશે, તો એ કાર્ય સરળ હોય તો પણ તમે એ કાર્ય કરવામાં ઘણી બધી મુશ્કેલી અનુભવો છો અને કદાચ આપણને સફળતા મળતી
નથી, પણ જો આપણે મનથી વિચારીએ કે ના આ કાર્ય હું કરી શકીશ, આ કાર્ય હું કરીને જ રહીશ, તો એ કાર્ય તમે ચોક્કસ જ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો આપણે પણ આવી રીતે હંમેશા આપણી જાત ઉપર વિશ્વાસ રાખીએ અને મહેનત કરતા રહીએ તો આ વોલ્ટરની જેમ એક દિવસ સફળતા આપણને મળે જ છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું, આવજો.